અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે જોકે ભગવાન શ્રીરામનો નાતો અયોધ્યા સાથે તો છે જ પણ ક્યાંક ગુજરાત સાથે પણ જોડાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજ વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી રહી છે ત્યારે ભગવાન શ્રીરામની કથા સાથે શક્તિપીઠ અંબાજીનો પણ નાતો જોડાયેલો હોય તેવું ત્રેતાયુગના શાસ્ત્રમાં જાણવા મળ્યું હતું જ્યાં ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં ભ્રમણ કરતા હતા ત્યારે શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા જણાવેલ ત્યારે ભગવાન શ્રી રામે ત્યારે માતાજીએ રાવણનો વધ કરવા અજય બાણ અર્પણ કર્યું હતું તે કથનીને લઈ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અગિયાર કિલો ઉપરાંતનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવવામાં આવ્યું છે અઠવાડિયા અહીંયા આવ્યા ત્યારે આ જ જગ્યા ઉપર ગબ્બરથી એવો વિચાર આવ્યો અને મહારાજે પણ અમને એવું જણાવેલ કે આ જગ્યા ઉપર જ્યારે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અરબુદાના જંગલોમાં જ્યારે અહીંયા ભ્રમણ કરીને આવ્યા હતા ત્યારે શૃંગી ઋષિએ તેમને મા જગદંબાની આરાધના કરવાનું કહ્યું હતું અને મા જગદંબાની આરાધના કરતા ભગવાન પ્રભુ શ્રી રામ તેમને માતાએ દર્શન આપી અને અજય બાણ અર્પણ કર્યું હતું આ અજય બાણ એ એવું બાણ હતું કે જેનો જે જેના પર પણ વાર કરે એનું મૃત્યુ નિશ્ચિત છે તો આ ભગવાન શ્રી રામે જે કથા અનુસાર ભગવાન શ્રી રામે રાવણને ત્યાં આગળ મારી અને તેનો નાશ કર્યો હતો તો એ જેવી રીતે અધર્મ ઉપર ધર્મનો વિજય કહેવાય છે તો અધર્મના નાશ કરી અને ધર્મનો વિજય છે તો તે વિચાર સાથે અમે જય બોલે ગ્રુપ અમદાવાદના દરેક સભ્યો વિચાર કર્યા બાદ અમે પાંચ જ દિવસની અંદર આ આખું જે બાણ છે તેના ઉપર અમે ધ્યાનથી થોડુંક રિસર્ચ કર્યા બાદ અમે એવું વિચાર્યું કે આ બાણ આપણે બનાવી અને અયોધ્યા મંદિરની અંદર જ્યાં આટલા વર્ષો પછી જે રામજી મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં અર્પણ કરીએ તો તેના ઉપર અમે રિસર્ચ કર્યા બાદ અમે નક્કી કર્યું કે પાંચ ફૂટ લાંબુ અને પંચ ધાતુથી નિર્મિત જે આ બાણ છે તે એક ત્રણ પ્રકારના બાણ આવે છે જે યજુર્વેદની અંદર ધનુર્વેદ છે ને ધનુર્વેદમાં તેનું સૂક્ષ્મ રીતે વર્ણન કર્યું છે તો એ ધનુર્વેદના પ્રમાણે અમે આ બાણ બનાવેલ છે આ બાણને અંબાજી ખાતે તાજેતરમાં લાવવામાં આવ્યું હતું સાથે જ અજય બાણને મા અંબેના મૂળ સ્થાન એવા ગબ્બર ગઢ ઉપર લઈ જવાયું હતું જ્યાં મોડી સાંજે જિલ્લા કલેક્ટર અરુણ બરણવાલ પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે આ અજય બાણની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી આ અજય બાણ આજે પરત અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે જ્યાં ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ બાળને આગામી દસ જાન્યુઆરીના રોજ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિર ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની પ્રાઇમ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ અજય બાણ અર્પણ કરશે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે તો મંદિરના ભક્ત જય ભૂલા જય ભોલેગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ ભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિષ્ણુ સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું અને પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપની વાત અયોધ્યાને લઈને કહેવાય છે કે ગંગા મોટી ના ગોદાવરી ના તીર્થરાજ પ્રયાગ સૌથી મોટું અયોધ્યામાં જ્યાં રામ અવતર્યા એટલે કે ગંગા ગોદાવરી અને રાજા પ્રયાગનું પોતાનું મહત્વ છે પરંતુ સૌથી પુષ્ણકારી છે તે અયોધ્યા નગરી છે સાકાર થઈ રહ્યું છે ધર્મનગરીમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે અને આ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ પ્રાણ કરવામાં આવશે અનેક વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ નજીક આવી રહી છે અયોધ્યામાં રામ મંદિર પૂર્ણરૂપે આકાર લેવાની તૈયારીમાં છે ત્યારે આ મંદિરમાં સૌથી મોટો અને મહત્વનો ફાળો ગુજરાતનો છે અને એ પણ અમદાવાદનો અમદાવાદની અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સમાં બની રહ્યો છે અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિર માટેનો ભારે ભરખમ ધ્વજ સ્તંભ અમદાવાદના ભરતભાઈ મેવાડા તૈયાર કરી રહ્યા છે શ્રી રામ મંદિર માટે ઐતિહાસિક ધ્વજસ્તંભ એટલું જ નહીં મુખ્ય સાથે અન્ય પણ કરવામાં આવી રહ્યા છે તૈયાર તૈયાર થી વધુ વર્ષોથી ફક્ત ફક્ત અને મંદિરો માટેની સામગ્રી કરનાર ભરતભાઈ માટે આ દિવ્ય ક્ષણો છે જેઓના કારખાનામાં બની રહ્યો છે શ્રી રામ મંદિર માટેનો મુખ્ય ધ્વજ સ્તંભ અને અન્ય કળા સહિતનો સામાન ધ્વજસ્તંભની મુખ્ય વિશેષતાઓ મુખ્ય ધ્વજસ્તંભનું વજન પંચાવન કિલો છે ધ્વજસ્તંભ ફૂટ લાંબો અને ઇંચનો ડાયામીટર ધરાવે છે ધ્વજસ્તંભની ઇંચની વોલ સાથે તૈયાર ધ્વજસ્ત ધ્વજસ્તંભ બનાવવામાં છ મહિનાથી વધુનો સમય લાગ્યો શ્રી રામ મંદિર માટે બેતાલીસ દરવાજા માટે વિશેષ સામાન તૈયાર કરાયો સંપૂર્ણ શિલ્પશાસ્ત્રના આધારે બનાવાયેલ મુખ્ય ધ્વજસ્તંભને બનાવવામાં છ મહિનાથી વધુનો સમય લાગ્યો રામ મંદિરના નિર્માણાધીન બેતાલીસ કપાટ માટે વિશેષ સામાન તૈયાર કરવામાં આવ્યો છે જેના માટે તમામ પ્રકારના હાર્ડવેર સ્પેશિયલ ડિઝાઇન અને તેના માપના તૈયાર કરવામાં આવેલા સાધનો છે આ તમામ સાધન સામગ્રીઓમાં શુદ્ધ પિત્તલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમામ સામાન અયોધ્યા પહોંચી ચૂક્યો છે એટલું જ નહીં નિર્માણાધીન મંદિરનો ઘંટ અને ઝુમ્મર તથા પંખા માટે વિશેષ સામાન તૈયાર કરવામાં આવ્યો છે મંદિરના કપાટ પર લગાવવામાં આવનાર વિશેષ કડા પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવ્યા છે શ્રી રામ મંદિરના કપાટ માટે ત્રણ પ્રકારના ચારસો ને પિસ્તાલીસ નંગ કળા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તૈયાર કરાયેલા નાના કડાનું વજન 2 કિલો છે તો મધ્યમ કડાનું વજન 18 કિલો જ્યારે સૌથી મોટા કડાનું વજન 36 કિલો છે 22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રી રામ મંદિર પરિસરની અંદર તેમના રાજસી મહેલમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

फाइव हंड्रेड के जी पचपन सौ के जी है आपको शायद आ, एक उसकी ह्यूजनेस की बात करूँ तो ज़्यादातर हमने आज तक जो बनाया है दर्जन वो बड़ा सा बड़ा बनाया है हमने 31 फीट का बनाया है उसका वेट होगा शायद साढ़े चार से 500 किलो तो उसके कंपैरिजन में ये 5500 केजी का है तो इस अपने आप यूज़ है और इसके साथ में ये मेन ध्वजंड है इसके साथ में भी और और छह ध्वजंड ये आप जो देख रहे हैं मैं दिखाऊंगा आपको ये छह ध्वजंड भी बन रहे हैं वो भी यूज़ है ये भी ट्वेंटी फीट का है एक एक पीस और अपना जो राम मंदिर है उसका जो परकोटा बोलते हैं परिक्रमा परिक्रमा में भी शिखर आएंगे मंदिर आएंगे महादेव जी का हनुमान जी का इनके लिए है ये जो आप देख रहे हैं ये एक दरवाजे का आ, ब्रास का हार्डवेयर है ये जो ब्रास है वो भी अपने आप में बहुत ही हाई ग्रेड का ब्रास है ये लॉन्ग लाइफ चलने वाला ब्रास है ये प्योर सिस्टम है हैंडल है ये लॉकिंग सिस्टम है इसकी और आ, ये एक दरवाजे का है ऐसे हमने फोर्टी टू का हमने बना के वहाँ पे भेज दिया और काम शुरू है वहाँ पे ये जो ध्वज डंड है उसमें साथ में बहुत सारी चीज़ें हैं जो भेजने के लिए अयोध्या कब भेजोंगे और किस तरह से ये सब तो, तो हमने भेज, भेज दिया हमने शेड्यूल टाइम पे छः महीने से हमारा ये काम चल रहा है तो हमने तीन महीने में तो ये सब भेज दिया था और बाकी के तीन महीने में ध्वज डंड का हमें शेड्यूल जो मिला है

છેલ્લા કેટલા સમયથી આ બ્રાસ તૈયાર કરવામાં આવ્યું હતું અને એની વસ્તુ છે બધી ક્યાંથી લગાવવા આવવામાં આવ્યું એ તો અમારે અહીંયા અમારી ફેક્ટરીમાં જ બધું ભેગું કરીને બનાવવું પડે મટીરિયલ અને છ મહિનાથી આ ચાલુ લગભગ પચાસેક માણસોથી બધું બની રહ્યું છે અને રાત દિવસ મહેનત ચાલે છે એમાં મારો દીકરો કશ્યપ મેવાડા એ પણ ઇન્વોલ્વ છે એની પણ એટલી જ જવાબદારી છે અને ખૂબ જ સારી રીતે પાર પડ્યું છે એ રામ ભગવાનની મહેરબાની કહેવાય બ્રાસનું જે હાર્ડવેર આઇટમ છે વુડન ડોર્સના એ બધા હું આપને બતાવું એ પણ હજી રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ બધું ડિસ્પેચ કરી દીધું છે ટોટલ ફોર્ટી ટુ ડોર્સના આપણે હાર્ડવેર આઇટમ્સ બધા તૈયાર કરેલા છે પ્લસ પિત્તળના કડા જે બ્રાસના કડા કહીએ ને એ પણ આપણે મોકલી દીધા છે અત્યાર સુધી હવે લાસ્ટમાં જે અમારું જે ડિસ્પેચ છે એ ખાલી દસ ડન બાકી છે અને એ ઓલમોસ્ટ હવે પાંચ સાત દિવસમાં તૈયાર થઈ જશે આમ થી આ અવાજ છે તે અયોધ્યા જશે આ નગારું છે તે તૈયાર કર્યું છે ને દરિયાપુરમાં આ નગારું તૈયાર થયું છે જે રીતે તમે જે અવાજ સાંભળો તેને લઈને ખાસ કરીને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ નગારું લઈને તેઓ અયોધ્યા જવાના છે મારી સાથે આ બનાવનાર અને ખાસ કરીને અખિલ ભારતીય ડબકર સમાજ દ્વારા આ જે નગારું બનાવ્યું છે તેની બનાવટ કેવી છે કેટલા લોકોએ બનાવે છે તે વિશે વાત કરવા માટે દીપકભાઈ છે દીપકભાઈ સાથે વાત કરીશું દીપકભાઈ શું કહેશો આ નગારાની વિશેષતા શું છે સૌપ્રથમ તો પહેલા કેવી રીતે આખો પ્લાન ડિઝાઇન થયો કે અયોધ્યા નગારું લઈ જવું છે શું પ્લાન કર્યો હતો જય શ્રીરામ મારું નામ દીપકભાઈ ડપઘર છે અને સૌથી પહેલાં એવું અમે સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અમે તો નાના મોટા બહુતરાજી અંબાજી બધી જગ્યાએ અમે નગારાની ભેટ સોગાત અમારા તરફથી દર વર્ષે અમે વર્ષ નૂતન વર્ષા અભિનંદન આપીએ જ છે પણ હવે આજે હિન્દુત્વનું જ્યારે મોટું નામ આવ્યું રામ મંદિર બને છે એટલે આખો સમાજ એવો વિચારે છે અખિલ ભારતીય ડબકર સમાજ કે આપણા તરફથી બી કંઈ ભેટ હોવી જોઈએ અને એ બી એવી હોવી જોઈએ કે આખા વિશ્વમાં એની ગુંજ સંભળાય અને નરેન્દ્ર મોદી સાહેબ આ નગારું આપણું વગાડે એવી ભાવના છે અમારી બિલકુલ તમે એકત્ર થયા હશો આ નગારું બનાવ્યો હશે પ્લાન બનાવ્યો હશે વિશેષતા તેની કેવી રીતે બનાવી જેથી કરીને બધાથી અલગ અને ખૂબ જ સરસ લાગે અયોધ્યા મંદિરમાં પણ જ્યારે જાય ત્યારે એમ થાય કે હા અમદાવાદમાંથી આ નગારું આવ્યું છે અચ્છા વિશેષતામાં તો એવી છે કે આની અંદર અમે ઘણી અલગ મેટલો બી લઈ શકતા હતા ધારો કે તાંબુ છે પિક્ચર છે એવી બધી બી અમે લઈ શકતા હતા પણ એની સ્ટ્રકચર જે અમે વિચાર્યું એ સ્ટ્રકચર અમને લોખંડની અંદર દેખાયું અને જે સ્ટ્રકચર અમે બનાવ્યું છે એ સાડા ચારસો કિલો લોખંડની પ્લેટની અંદર બનાવ્યું છે કે જેથી હજારો વર્ષ સુધી આ નગારાના કશું થાય નહીં અને પ્લસ એના રૂપરંગ માટે અમે એવું બી વિચાર્યું કે ઉપર તાંબાના પચરા ઉપર નકશી કામ કરાવ્યું જે મંદિરોમાં અત્યારે ચાલે છે અને એના રંગ માટે બી એના રંગ માટે બી અમે એની ઉપર સિલ્વર સિલ્વરને ગોલ્ડન એવો પ્લેટિનિયમ કરાયો કે જેથી કોઈ બી માણસ કોઈ બી માણસ આને જ્યારે ફોટો પાડે કે ભાઈ કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે પછી એને આખું નગારું સોના ચાંદી જેવું લાગે એવું અખિલ ભારતીય ડબગર સમાજની એક પ્રેરણા છે કે આખા વિશ્વની અંદર આવું નગારું કશે હશે નહીં આ પ્રકારનું નગારું જે બનાવ્યું કેટલા દિવસમાં તૈયાર થયું ક્યાં તૈયાર કરાવ્યું તે વિશે પણ કહેશું હું આ નગારું અમે ત્રણ મહિનાથી લગાતાર કામ કરીએ છે એની અંદર અમારા નગારા સમિતિના આઠ સભ્ય છે ને એની અંદર બી અમારા પ્રમુખ ઉપપ્રમુખ બધા જોડાયેલા છે એવી ભાવના સાથે કે ભાઈ આપણે જે રામ મંદિરમાં નગારું આપવું છે તો આપણા પ્રમુખો અમારા વડીલો જે બધા જે એમનું બી આની અંદર યોગદાન છે અમને એમને બુદ્ધિ આપી છે અમારો ધંધો બી બાપ દાદાનો છે જ્યારથી બી અમે સમજી લો કે શંકર ભગવાનને જ્યારે તાંડવ કરવું હતું અને એમનું ડમરૂ નહોતું ત્યારે ડમરું અમે ડબકર સમાજે બનાવેલું છે એવું વર્ષોથી લોકો કહે છે અને એ હવે શંકર ભગવાન પછી હવે રામ ભગવાનનો વારો આવ્યો છે તો અમે કેમ પાછા રહીએ એટલે એ એ ટાઈમે અમે ડમરું બનાવ્યું અત્યારે અમે નગારું બનાવીશું બિલકુલ આ નગારું જે આપ જોઈ રહ્યા છો આ નગારું ખાસ કરીને અમદાવાદ બાદના દરિયાપુર વિસ્તારની અંદર બનાવાયું છે મંદિરમાં કયું લોકેશન હશે કે જેમાં નગારું છે ત્યાં જોવા મળશે અત્યારે એટલે જ્યારે અમે મિટિંગ માટે ગયા હતા ચંપત મહારાજ ટ્રસ્કી કહેવાય કે એમને અમને એકદમ મ્યૂટું નહીં પણ પરફેક્ટ લોકેશન કેમ કે અમને એની અંદર જવા દેવામાં નહોતા આવ્યા પણ બહારથી અમને એવું એમને બેસાડી અને પૂરી અમને સ્થિતિ સમજાવી હતી કે ભાઈ અત્યારે આપણું જે બાવીસ એક જાન્યુઆરી ઉદ્ઘાટન છે તો આરતીના ટાઈમે આપણું નગારું જોરદાર વાગે જોરદાર વાગે એના માટે તમે ખુદ નગારું બી જોરદાર લઈને આવો વગાડવા માટે માણસ બી જોરદાર લઈને આવો અને નગારું ખસેડવા માટે એનો રથ બી જોરદાર લઈને આવો એવી એમની રથ પણ રથ બી બનાવે છે આટલું મોટું નગારું ઉચકવું બહુ જ ડિફિકલ્ટ થઈ જશે તો રથ પણ માટે હા એટલે આટલા મોટા નગારાની સામે અમે રથ બી એટલો મોટો બનાવે છે કે જેથી સાડી સાતસો કિલો એનું વજન છે કે નગારાનું વજન બી ઝીલી શકે પ્લસ એને આગુ બાજુ કરવા માટે અમે પાવર સ્ટેરિંગ મૂકેલું છે કેમ કે આટલું એમને કદી વરે નહીં તેના માટે અમે ફોર વ્હીલની અંદર પાવર સ્ટેરિંગ મૂકેલું છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી અમે ઉપયોગ કરી કે માણસ એક આંગળીથી ફેરવે અને નગાર્યું એક બાજુ જતું છે બિલકુલ અંદાજ કેટલો હશે અને બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો કારીગરો છે અમદાવાદના છે કે બહારથી તમે મંગાવ્યા એટલે હલો આની અંદર લગભગ કારીગરો પંદરથી વીસ છે ને અમદાવાદના વધારે મુખ્યત્વે છે બહારના બી છે એ રીતે અમારું કામ હજી આનો અંદાજ કાઢી શક્યા નથી કેમ કે હવે આ બધી ભેટની વસ્તુ છે અને અખિલ ભારતીય ડબઘર સમાજ બધો ફંડ ભેગો કરીને અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ નગારા સમિતિવાળા આઠ જણા પચીસ કારીગરોમાંથી અમદાવાદના કેટલા અને બહારના કેટલા છે ને બહારના કયા કયા રાજ્યમાંથી છે કે પછી જિલ્લામાંથી છે એટલે બહારના એટલે અમુક છે કે લખનઉના જે એમની કારીગરી હોય પછી મુરાદાબાદના જેવા છે પણ મેન આપણા અમદાવાદના છે કે જે લગાતાર અંબાજી બહુચરાજી જ્યાં મંદિરોનું મંદિરોનું કામ થતું હોય છે એવા આપણા અહીંના જ દરિયાના જ માણસો છે અને એમની અંદર નિલેશભાઈ પંચાલ plus

द्वारा जयर अयोध्या राम मंदिर बनवा जा रही है प्राण प्रतिष्ठा रही थे तरह आगारू छेट स्वरूप कैमरा पर्सन हिरेन शाह दीपिका खुमान न्यूज गुजराती अहमदाबाद सब मैं गुजरात से आया हूँ अच्छा? गुजरात से यह सेवा के लिए ही आया हूँ अच्छा? जो भी पैसा यहाँ से तनख्वाह मिलेगा वो मैं एक पैसा घर नहीं ले जाऊंगा ये मंदिर ट्रस्ट में दान करके जाऊंगा और मेरा परिवार और हम बहुत सौभाग्यशाली हैं जो हम यहाँ सेवा करने आए हैं हमें मौका मिला परिवार को फोन करते हैं तो बहुत खुश हो जाते हैं उनकी आंखों के आंसू नहीं रुकते जैसे हम यहाँ राम जन्मभूमि में सेवा कर रहे हैं हमें ऐसा मौका मिला हम बहुत सौभाग्यशाली है यहाँ आके कोई भी भावुक हो जाएगा साहब ये धरती का प्रभाव ऐसा है कि यहाँ कोई खड़ा रहेगा जो भावुक हो ही जाएगा भगवान राम का राम का नाम लेगा एक बार वो जरूर भावुक हो जाएगा और मैं गुजरात से आया सेवा के लिए परिवार से आखिरी बार कब मिले कब मिले कब बात जब दीपावली से पहले यहाँ दीपोत्सव था उससे पहले आया हूँ आया था एक महीने के लिए ही आया था साहब लेकिन अब ऐसा लगा है आके कि भगवान जब तक नहीं बैठ जाएंगे तब तक मैं घर वापस नहीं जाऊंगा तीन महीने तक यहीं रहूंगा परिवार से मिल पाए आ, मिलते हैं बात जो, हम जो कहते हैं परिवार वाले परिवार वाले बोलते हैं बहुत खुशी है हमारे माँ बाप हो बोलते हैं कि हमने कुछ अच्छे बेटे को जन्म दिया है जो तो भगवान राम के काम काज में एक महीने के लिए गया और तीन महीने रुका है। और पैसा नहीं लेंगे सारा पैसा नहीं लूंगा साहब पैसा भी यहाँ पैसा नहीं लेने का प्रावधान नहीं पैसा लेना पड़ता है लेता हूँ एक महीने का वेद मंदिर में जहाँ में रहता हूँ वहाँ दान कर दूंगा और बाकी के दो महीने का राम मंदिर ट्रस्ट में दान करके जाऊंगा एक पैसा घर लेके नहीं जाऊंगा तो परिवार वालों ने क्या कहा कमाएंगे कमाएंगे नहीं तो घर कैसे चलेगा मैं ठेकेदार हूँ मेरे अंडर में सौ लोग काम करते हैं मैं कॉन्ट्रेक्टर हूँ मैं बी एमडब्बू से चलता हूँ ऐसा नहीं है अच्छा हाँ बहुत सुखी संपन्न भगवान ने हमें बहुत दे रखा है लेकिन मैं ये सेवा के लिए आया हूँ भगवान का मंदिर बार बार नहीं बनेगा जिंदगी पूरी काम करना है पूरी जिंदगी जीना है ये मौका फिर नहीं मिलेगा कभी अच्छा। 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 कभी मेरे हेलमेट पे लिखा ये। है देखिए गुजराती लिखा है कि कोई गुजराती मिले तो मुझे बुलाए कि भाई गुजरात का है तू ये गुजराती मैं गुजरात से आया सूरत ऐसी वैसे मैं कच्छ भुज का हूँ यहाँ मेरा कारोबार सूरत में चल रहा है अच्छे से सूरत में बहुत भगवान की राम की दया से हम बहुत सुखी सम्पन्न है साहब गुजरात ऐसी आकर के सर यहाँ पे वर्कर का काम कर रहे हैं हालांकि इनके अंडर में ये खुद एक कॉन्ट्रेक्टर है इनके अंदर दूसरे तो वो भी जानते हैं ये सब जानते हैं उनको सबको मालूम है उनको के, के, के रखा हूं। ये हम लोगों से बोलते हैं कि सर हम लोगों को यहाँ मंदिर के एक मंदिर में ही काम करने के लिए हमको लगा दीजिए कहीं सेवा है बेसिकली राम बेसिकली इन लोगों का सर सेवा है ये गुजरात से यहाँ पर आकर के सर अपनी घर द्वार सब त्याग करके खुद के कॉन्ट्रेक्टर इनके अंडर में सौ लोग काम करते हैं लेकिन ये यह यहाँ पे आके एक वर्कर बन के सर काम कर रहे हैं ये सबसे बड़ी बात है सर ये खूबसूरती है यहाँ की वजह क्या है इसके पीछे मतलब परिवार वाले नहीं कहते भाई गए हैं तीन महीने क्या फिर कहाँ सबसे वजह बड़ी वजह तो यही है की भगवान राम का मंदिर हमारे हमारे नजरों के सामने बन, बन रहा है हम योगी जी और मोदी जी और सुप्रीम कोर्ट के बहुत आभारी रहेंगे जिंदगी भर कि वो हमारे हमें ये नसीब हुआ हमें यह काम करने का नसीब हुआ मोदी जी को क्रेडिट देते हैं आप। हाँ जी सबसे योगी जी और मोदी जी को सबसे ज्यादा क्रेडिट देते हैं कि हमें यह सौभाग्य उन्होंने ही प्राप्त करवाया है कि हम यहाँ काम कर पा रहे हैं उन्हीं की बदौलत हम यहाँ ये तो सुप्रीम कोर्ट से बना ना मोदी जी को क्रेडिट सुप्रीम कोर्ट सर क्या कर सकते हैं अगर कोशिश अगर कोई पीछे से सपोर्ट नहीं करेगा करने वाला चाहिए सुप्री कोड़, सुप्रीम कोर्ट सुप्रीम कोर्ट तो साफ वर्षों से है सालों से तो मोदी जी को क्रेडिट जाता कोशिश करने वाला चाहिए तब जाके उन्होंने कोशिश किया तब जाके मोदी है तो मुमकिन है इनको मैं सपोर्ट करता हूँ क्योंकि वे बस सेवा करने के लिए आए हैं इनसे मेरे पहली बार मिला इन्होंने जब बताया तो मेरे को तो बस ये लगा कि बहुत खुशी हुई तो पगार क्यों नहीं लेंगे भाई आप राम काज कर रहे हैं उसमें तो आप सेवा के लिए आया हूँ पगार पगार वैसे लेने की आवश्यकता नहीं है साहब भगवान ने बहुत दे रखा है कोई कमी छोड़ा ही नहीं है तो हम यहाँ ऐसी पगार लेके क्या करेंगे बहुत भगवान ने दे रखा है इसलिए यहाँ ऐसी पगार लेने की कोई आवश्यकता नहीं है जो भी पैसा आएगा वो हम राम जन्मभूमि में दान करके जाएंगे ये मोती अकेले ऐसे नहीं है मोतीराम की तरह कई यहाँ पर इस तरह के लोग मुझे मिले जिनका यह कहना था कि ये बाकी जगह काम करना और प्रभु प्रभुर जन्मभूमि का निर्माण कार्य में काम करना बहुत फर्क है इस वक्त हम बता रहे हैं वही वही पवित्र भूमि पर इस वक्त हम खड़े हैं और मोतीराम जैसे कई लोग हैं जिनका भावनात्मक जुड़ाव है जो यहाँ पर आकर काम कर रहे हैं पैसे के लिए नहीं उनका ये कहना होता है कि इस शुभ कार्य के लिए अगर प्रभुराम ने हमको चुना है तो ये हमारा सौभाग्य है અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેની પ્રતિકૃતિ રૂપે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે બનાવ્યું છે મને મળ્યું છે કે ગુજરાતનું આ સૌથી ઊંચું મંદિર હશે કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રકચર ઉપર મંદિરો તો બનાવ્યા છે પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઈટ પાંચ ફૂટ છે આ તેની જે આખી જે લંબાઈ છે તે સાત ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ ચાર ફૂટની છે બસો કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે છસો ચાલીસ સ્ક્વેર ફીટ જે જે વુડ છે જે પાઇન વૂડ કહેવામાં આવે છે તે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પુનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો તેના કારણે ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે છેલ્લા ચાર દિવસથી અમે ત્રણ મિત્રો એક સાથે મળીને ચોવીસ કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે આમાં અમે પાઇનવુડનો ઉપયોગ કર્યો છે છેલ્લે આમાં પાઇનવુડ અમારે છસો ને ચાલીસ સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર અને અમારું માનવું એવું છે કે આ મંદિર ગુજરાતમાં અંદાજે અમારાથી આનાથી મોટું મંદિર નથી બન્યું અત્યાર સુધી અમારું માનવું એવું છે પાઇનવુડમાં આ ડિટેલિંગ સાથે પ્યોર જે સેમ મંદિર બનવાનું છે ત્યાં અયોધ્યામાં તે જ મંદિર અહીંયા અમે બનાવવાનો ટ્રાય કર્યો છે અને સાત ફૂટ આની પહોળાઈ છે અને આ વિશાળ પાંચ ફૂટ છે અને ચાર ફૂટ આની આ લંબાઈ છે કેટલા અને અમારે અયોધ્યા મોકલવાનું છે અને વજન અંદાજે બસો કિલો આસપાસ છે એપ્રોક્સ બસો કિલો સુધીનું વજન છે આપણે કઈ રીતે પ્રેરણા મળી કે અયોધ્યાનું આયોધ્યા મંદિર બનાવવું જોઈએ અમે છેલ્લા બે વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા હતા ક્રિએટિવમાં અને અમે ત્રણ મિત્રોએ વિચાર્યું કે રામ મંદિર હવે બનવા આવ્યું છે અને અમે ડિઝાઇન બનાવી સાથે મળીને અમે જે ડિઝાઇન બનાવી છે એમાં અમે ટ્રાય કર્યો છે કે નાનામાં નાની કોતરણીથી માંડી બધી જ વસ્તુ અંદર યુઝ થઈ જાય અને પછી અમે છેલ્લા ચાર મહિનાથી આ મંદિર બનાવ્યું છે અમે બે ફૂટ સાઇઝના છેલ્લા ચાર મહિનામાં અમે ત્રણસોથી વધારે મંદિર સેલ કરી ચૂક્યા છીએ જોઈ શકાય છે કે આખું જે મંદિર છે જેની કોતરણી કામ આબેહું જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તે જ રીતે આખું ના માધ્યમથી બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એટલી પણ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેની અંદર જે રીતે પિલર અંદરના જે હશે સ્તંભ હશે કે રીતના હશે તેની ડિઝાઇન શું હશે એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને ત્રણ યુવાનોએ જે યુથ છે તે ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં નિર્માણ કર્યું છે અને અયોધ્યા ખાતે આ મંદિર છે તે મોકલવામાં આવશે અને ભગવાન શ્રી રામ જે છે જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ બાવીસમી તારીખે

उसको लेकर प्राण प्रतिष्ठा की जो तारीख है 22 जनवरी को निर्धारित की गई है जब प्रधानमंत्री समेत कई वीवीआईपी अयोध्या आने वाले हैं लेकिन इस तारीख के इंतजार में कई लोगों ने अपनी पूरी जिंदगी खपा दी और वैसे में है गुजरात से अनुभाई सोमपुरा। यहां पर आप देखें पत्थरों की एक लॉट देख रहे हैं इसके पीछे अनुभाई सोमपुरा की कड़ी मेहनत है जो गुजरात से कई साल पहले आए थे आ, किस तरीके से आपने शुरुआत किया था क्या योगदान है अगर हम बात करें पूरे राम मंदिर के निर्माण को लेकर और चलते हुए सर ऐसा है कि मैं उन्नीस से यहाँ आया था तो सी बी सोनपुरा जो आर्किटेक्ट है उन्होंने मेरे को यहाँ भेजा था कि आप भाई वो दिया जाइए पांच कारीगर लेके क्योंकि मैंने कारीगर को पूछा तो कोई यहाँ आने के लिए तैयार नहीं थे इसके बाद हमारा छोटा भाई और मेरा एक लड़का हम तीनों आए थे यहाँ पर उन्नीस में उन्नीस में इसके बाद यहाँ दो पत्थर आए गए और वो पूछते पत्थर भी नहीं आया था इसके बाद दो पत्थर कहीं से लाए उसी के ऊपर परम जी और नित्य को पूजा किया और किया। उसके ऊपर हमने पहले सीनी चलाई थी तो पहला पत्थर कहाँ सा यही पड़ा से कहीं से लाए थे वो तो अभी एक पी, पीपल के नीचे है एक बर्गर के नीचे रखा है अच्छा तो अभी वो पत्थर यहाँ है और सब पूजा भी कर रहे हैं उसके इसके ऊपर सीलिंग लगा दिया हमने हाँ। तो सब लोग पूजा भी उसकी हो रही है उसके बाद अब दस पंद्रह दिन के बाद एक गाड़ी पत्थर आई इसके बाद कारीगर भी आना चालू हो गया तो उसके बाद हमारे आस्ते आस्ते कारीगर का डेढ़ आदमी थे हमारे पास हाँ। डेढ़ सौ आदमी काम कर रहे थे ये मतलब ये जो पत्थरों के ऊपर जो डिजाइन है और ये तमाम चीज चल रहा है इसको चमकाया जा रहा है इसको तराशा जा रहा है उसके पीछे तीस बत्तीस साल से पड़ा हुआ था तो काला हो गया था इसके वो पानी भी गिरता था हाँ, हाँ। ये मिट्टी भी उड़ती थी तो काला हो गया था तो अभी इसकी सफाई हो रही है हाँ, हाँ, हाँ। तो ये समझ समझिए कि करीब बीस तीस साल से हो गया तीस साल हो गया कम से कम बत्तीस से चौंतीस साल हुआ हुँ, हुँ। नब्बे से काम चालू था ये अब कितनी भी सरकार आ गई कितनी चली गई भी हमारा काम चालू था किसी ने बंद नहीं करवाया था अच्छा और इस दौरान कितने लोग इस काम में लगे हुए थे उस टाइम 150 आदमी थे हमारे पास अच्छा 150 तो आदमी काम कर रहे थे 150 आदमी लगातार हर रोज काम होता था हां डेली समझिए तो... कि मंदिर का निर्माण तो अभी कुछ साल पहले से ही शुरुआत हुई 90 से काम चालू हुआ था 90 से का, का, काम काम चालू लेकिन चारू? उसके पीछे जो जब उसकी नींव है ना है कि राजा जो 12 में ये 19 1912 में घटनासा गिरा उसके बाद कारीगर भी आना चालू हो गए उस टाइम कारीगर भी बढ़ते हुए जैसे सिर्फ कोर्ट की हरी झंडी का इंतजार था आ, बाकी काम तो पहले से चल रहा आ, था, तो था। नब्बे से काम तो चल रहा था आ, लेकिन कितनी भी सरकार आ गई लेकिन किसी ने काम नहीं बंद कराया हमारा तो अब अब जो है प्राण प्रतिष्ठा वाली जो तारीख तय हुई है वो भी नजदीक है जनवरी में होना है तो अब कितनी खुशी है आपको हमको तो बहुत खुशी हो रही है कि हमारे जीते जीते मंदिर बन गया और हमको बहुत खुशी हो रही है अभी कितना उम्र है आपकी? हमारी चौरासी साल की उम्र चौरासी साल मैं पैंतालीस साल की उम्र में यहाँ आया था अच्छा तो अभी चौरासी साल की उम्र हो चुकी है और जिसने लड़ाई लड़ी मंदिर के लिए वो मंदिर देख नहीं पाए आज हम जिंदा है हम मंदिर बना के जाएंगे जवानी के समय में आप आए थे हाँ। और वो करते करते यहीं पर बुढ़ापा आ गया बुढ़ापा आ गया आना? और अभी भी हमको कह रहे हैं कि से जाना नहीं है जब जब तक तक सरजू में ना जाओ हाँ। से नहीं जाना है ठीक हाँ। <laughs> है <laughs> तो देखिए 45 साल की उम्र में आए थे अयोध्या और शुरुआती दौर में यहाँ पर कोई मजदूर भी आने के लिए तैयार नहीं था लेकिन धीरे 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 करके जो कोशिशें रही प्रयास रहा इसमें बहुत लोगों की कोशिशें बहुत लोगों ने अपना पसीना यहाँ पर बहाया है बहुत लोगों ने अपनी पूरी जिंदगी खपा दी है तो पैंतालीस साल की उम्र में आए थे और आज चौरासी साल है तो तीस बत्तीस साल के एक लंबा समय यहीं पर गुजारा है इन्हीं पत्थरों के बीच में ये डिजाइन करते हुए इनको तराशते हुए तो अब सुप्रीम कोर्ट की तरफ से हरी झंडी तो अभी कुछ समय पहले ही मिली है कुछ साल पहले मिली है लेकिन राम मंदिर के निर्माण की जो नींव है जो आधार है वो कई साल पहले रख दी गई थी जैसे ही सुप्रीम कोर्ट ने हरी झंडी दिखाई उसके बाद निर्माण कार्य बहुत तेजी से चलने लगा और अब वो दिन आ गया है जब इसको लेकर प्राण प्रतिष्ठा होनी है कैमरामैन प्रदीप प्रधान के साथ रवि सिंह अयोध्या न्यूज एटीन इंडिया અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામ રામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જામનગરના કંકરા પરિવાર તરફથી મેગ્ના કાર્ટ બ્રાન્ડની એક લાખ પેન એક લાખ નેવું હજારની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાય અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટેન હનુમાન પેન મોકલવામાં આવી છે મેગ્નાકાટા બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત એક લાખ નેવું હજાર છે પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ ભદ્રાચાર્યજીને આ પેન અર્પણ કરવામાં આવશે આ પેન માટે ખાસ શ્રીરામના નામ સાથે વિશેષ બોક્સ પણ તૈયાર કરાયું છે ફાઉન્ટેન પેન સાથે વિશેષ સ્ટેન્ડ તથા શ્રી રામ લખાયેલા પારાની માળા પણ અયોધ્યા મોકલાશે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરની આ જે હનુમાનજીની પેન છે તે અયોધ્યાની પ્રતિકૃતિ સાથે મોકલવામાં આવનાર છે લાખોની આ પેન જે પરિવારે બનાવ્યું છે પરિવાર આપણી સાથે છે એમની સાથે જ સીધી વાત કરીશું શું કહેશો આ પેન બનાવવામાં આવી છે પેનની કિંમત શું છે અને આપ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ પેન પહોંચશે અમારા માટે બહુ હર્ષ અને ગૌરવની વાત છે કે આ અમારી પેન જે અમે અયોધ્યાની મંદિર રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અમે બનાવેલી છે અમારા પરિવારમાં બહુ હર્ષ અને લાગણી છે આ પેનની કિંમત છે એક લાખ નેવું હજાર રૂપિયા જે અમે તૈયાર કરી છે અને સ્પેશિયલી એ રીતે તૈયાર કરેલી છે કે એનો જે બેઝ છે એ રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવેલો છે સેમ એ જ બેઝ છે જે મૂર્તિ છે રામ ભગવાનની જ્યાં પ્રતિકૃતિ બનવાની છે જે અયોધ્યામાં સેમ એ જ મૂર્તિ છે એમાં જે પેન અમે જે બનાવી છે પેનની ઉપર હનુમાનજી અને રામજીનું ડિઝાઇન કરેલી છે એન્ગ્રેવિંગ કરેલું છે એના પર સ્પેશિયલી બારીકાઈથી કોતરણી કામ કરેલું છે એમાં અને સાથે અમે એમાં માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામ લખેલું છે ખાસ કરીને વાત કરવામાં આવે છે આ સરસ મજાની પેન તૈયાર કરવામાં આવી છે અયોધ્યાને રામ જન્મભૂમિ મંદિરનું બેઝ પણ બનાવવામાં આવ્યું છે ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે જ વડાપ્રધાન અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં જ આ પેન ગિફ્ટ કરવામાં આવશે કોના માટે મગાવવામાં આવી છે અને ક્યારે આ પેન મોકલવામાં આવશે આ પેન મગાવવામાં આવી છે શ્રી રામ ભદ્રાચાર્યજી માટે અને રેડી થઈ ગઈ છે ને બસ હવે અમે આ મોકલવા માટે મોકલવાના છીએ હમણાં જ જે પ્રકારે વાત કરવામાં આવી રામ ભદ્રાચાર્યજી માટે કે જે રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય પ્રણેતા હતા જેનું ખૂબ એવું સંતોમાં પણ આદર્શ છે તેવા માટે રામ જન્મભૂમિમાં જ્યારે ભગવાન રામ બિરાજમાન થશે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જ વડાપ્રધાન સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ પેન છે તે અયોધ્યા પહોંચશે ત્યારે કનખરા પરિવારે પણ પોતાની આનંદની અને ગૌરવની લાગણી છે તે આ પેન મોકલતા અનુભવી છે કિંજલકાર સરિયા ન્યુઝિન ગુજરાતી જામનગર મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે આકાર પામી રહ્યું છે ત્યારે રામ મંદિરને લઈને દેશભરમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના ભગવાન એવા રામ ભગવાનને અર્પિત કરવા માટે લોકો અવનવી વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે કારણ કે આગામી દિવસમાં જ્યારે તેમનું મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા બે કિલો જેટલા સોના અને ચાંદીમાં પાંચ હજાર જેટલા ડાયમંડ ને લગાડી કહી શકાય ચાલીસ જેટલા અલગ અલગ રાજ્યના કારીગરોએ મળી ત્રીસ દિવસની મહેનતમાં બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન રામનું મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે ત્યારે તેમનો આ નેકલેસ ભગવાન રામના પગમાં અથવા તેમના ગળામાં સુશોભિત થાય તે માટેની તૈયારીઓ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે જ્વેલર્સના માલિક આપણી સાથે જે સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સૌ પ્રથમ આપનું નામ કેવી રીતે નેકલેસ તૈયાર થયો છે શું કહેશું આ નેકલેસને લઈને મારું નામ રોનક ધોળિયા છે હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એના એને એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે તો એમાં આપણે કંઈક કરીએ તો અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે તો એ એ જોતા અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે કેવી રીતે નેકલેસ બન્યો કેટલા દિવસમાં તૈયાર થયો શું વિશેષતા છે નેકલેસની આ નેકલેસ બનાવતા ત્રીસ દિવસ જેવો સમય લાગ્યો છે અને આ ચાલીસ જેવા વર્કરોનો સામે બધાનો સમાવેશ થયો છે ત્યારે આ બનેલો છે નેકલેસ અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ બે કિલો જેવું યુઝ થયેલું છે અને પાંચ હજાર પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે શું ઈચ્છા છે નેકલેસની હવે આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે ઇનો મતલબ ઓપનિંગ થાય ઇનોગ્રેટ થાય ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ અને અમારી ઈચ્છા એવી છે કે મોદી જ્યારે આપણા માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે તો અમે એના હસ્તક જ અમે આપવા માગીએ છીએ બિલકુલ ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના ચાલીસ જેટલા વર્કરોએ ત્રીસ દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત શા કંઈક નવું કરવા માટે જાણીતા છે ત્યારે આ વખતે તેઓએ અયોધ્યાની આ બેહૂબ પ્રતિકૃતિ સમાન મંદિર તૈયાર કર્યું છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા સુરતમાં બની ગયું છે અયોધ્યા જે ભુજ રામ મંદિર એ પણ લાકડાનું મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં આકાર પામી રહ્યું છે જોકે દેશના લોકોમાં આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા પાંચસો જેટલા અલગ અલગ પીસોને એસેમ્બલ કરીને મંદિર તૈયાર કરવામાં આવે છે રામ મંદિરની જેમ જ અહીંયા પણ ગર્ભગૃહ સભા મંડપ ગુમ્મજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આ બેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે હાલ તે રામ મંદિરની ઘરે ઘરે સ્થાપના થાય તે હેતુથી સુરત લાકડામાંથી બનાવાયું છે આ મંદિર રોજના જેટલા મંદિરની તો અત્યારથી છે જેના માટે ત્રીસ બહેનો સતત કામ કરે છે પાંચસો પાર્ટ ને જોડો ત્યારે એક મંદિર તૈયાર થાય છે કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈના ના મતે તો તેઓ અત્યાર સુધીમાં માં પાંચ હજાર જેટલા મંદિર બનાવીને લોકો આપી ચૂક્યા છે રામ મંદિરને લઈને ઉત્સાહ તો અઢળક અમારી એક્સપેક્ટેશન કરતાં વધારે ઉત્સાહ છે અને અમે આ વર્ષે એવું ટાર્ગેટ કર્યો છે કે એક લાખ ઘર સુધી આ રામ મંદિર પહોંચે અને શરૂઆતથી કરીએ તો ડિઝાઇનિંગ પાર્ટ મહત્ત્વનો હોય છે અને ત્યાર પછી પ્રોડક્શન કટિંગ કરી અને એક એક પાર્ટ એસેમ્બલ કરવો એક મંદિરની અંદર મિનિમમ પાંચસો પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે રજેશભાઈનું કહેવું છે કે જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રી ઈમેજ સામે આવી ત્યારથી તેઓ આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા મંદિરનો રંગ પણ વુડન રખાયો છે જેની ખાસિયત એ છે કે સો વર્ષ સુધી એમડીએફ પાઇન વુડની પ્લાયની ચમક અકબંધ રહે છે તેનું વજન પાંચસો ગ્રામ થી લઈ ત્રીસ કિલો સુધીનું હોય છે આ મંદિર બનાવવા માટે કારીગરોને ટ્રેનિંગ પણ અહીં જ અપાય છે નાના મંદિર તૈયાર થતા ત્રણ કલાક અને મોટી સાઈઝના મંદિર બનાવવા માટે 4 દિવસનો સમય લાગે છે હાલ તો લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે કોઈ ડિઝાઇનિંગ પાર્ટ મહત્વનો હોય છે અને ત્યાર પછી પ્રોડક્શન કટિંગ કરી અને એક એક પાર્ટ એસેમ્બલ કરો એક મંદિરની અંદર મિનિમમ પાંચસો પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે અત્યાર સુધી સમજો કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે અને યુપી સાઈડથી થોડા વધારે ઓર્ડર આવે છે ઓલ ઇન્ડિયામાંથી આવે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અત્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી દીધી છે આજે મંદિર જવાનું ચાલુ થઈ ગયું છે ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર તેઓને મળી રહ્યા છે રાજેશભાઈનો હેતુ એક લાખ જેટલા મંદિર બનાવવાનો છે અને આ મંદિરના વેચાણમાંથી થનારી આવકને તેઓ સેવા કાર્ય માટે ઉપયોગમાં લેશે પ્લાયવુડમાંથી બનેલું મંદિર હાલ આકર્ષણનું કેન્દ્ર છે અને અસંખ્ય ઓર્ડરો ઓનલાઈન આવી રહ્યા છે જેને લઈને ભગવાન રામના મંદિર સાથે સુરતના વેપારીને થઈ રહી છે કમાણી કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત મહાત્મા ઈશરદાસ રચિત હરિરસ ના ધોરામાં કોઈના માટે કંઈક કરી છૂટવાની વાત આ છે આ વાત ને ચરિતાર્થ કરી રહ્યું છે ઈડર તાલુકાના ભાવનગઢ નો રાજવી પરિવાર સામાન્ય રીતે આપણે જોયું છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે પરંતુ ઈડર તાલુકાના ભાવનગઢ ગામે એક અનોખું વેસનું યોજાયું હતું સ્વજનોએ પોતાના મોભી નું દેહ અવસાન થતા જ એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી એ પણ રામ મંદિરના નિર્માણ માટે મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે પણ ના આ ભાવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું ચાલી રહ્યું છે અઢાર તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું હતું તેઓએ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું પરિવારે નક્કી કરેલું સાથે જ તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું

મોટા ભાગના દેશોનું પરિભ્રમણ એમને કર્યું હશે અને જીવન એક બહુ ઉમંગ અને ઉત્સાહથી એમને પોતે જીવન જીવ્યું અને અમને બી એ જ સંસ્કાર એમને શીખવાડ્યા હતા કે ભાઈ જીવન ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવવું જોઈએ અને એમને ધારો કે રોવું આ તે ઓછું પસંદ હતું બાલ્યાવસ્થાથી ઇવન હરવા ફરવાનો બી ખૂબ શોખ હતો પોતાને કદાચ આજે આપ પોતે પધાર્યા અને આપને એવું લાગ્યું કે આ લગ્નમાં આવ્યા છીએ એક બેસણું છે તો ફાધર જ્યારથી સોશિયલ મીડિયા માનો કે જ્યારથી આપણને સમજણ પડી છેલ્લા આઠ દસ વર્ષમાં ત્યારથી કદાચ મને જે સમજણ છે કે ગુજરાતભર અથવા રાજપૂત સમાજમાં અગ્ણસિત્તેર સિત્તેર વર્ષની આયુમાં ફેસબુક હોય ઇન્સ્ટા હોય વોટ્સએપ હોય એમાં ખૂબ લાઈવ વ્યક્તિત્વ હતું ખૂબ એટલે ખૂબ અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતવાનો હરવા ફરવાનો આ બધો એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે સો ટકા વસ્તુ છે પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને એને કોઈ બદલી નથી શકતું તો આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ એટલે આજે મારા ફાધરના કદાચ આપ જોતા હશો કે જ્યાંથી શરૂ કરીને લગભગ બાર પંદર હજાર ફોટોનો અમારી પાસે ફોટો ગેલેરી છે જે એમના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીની તમામ ફોટોગ્રાફી અમારી પાસે છે એનું આખું એક ચારિત્ર્ય આપને દેખાઈ રહ્યું છે આ અનોખા બેસણામાં બીજો પણ એક પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો જેમાં બાવીસ તારીખ બાદ પાંચ હજાર પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને સો ગાયોનું જરૂરિયાતમંદોને દાન કરવાનો નિર્ણય પણ લેવાયો હતો આ સાથે જ બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને પણ આવકાર્યો છે

જે સત્યજીતસિંહ અને એમના પિતાશ્રીના સંબંધીઓ મિત્રો આજુબાજુના લોકો આ બધા આજે શોકાતુર અવસ્થામાં અહીં ભવાનગઢ ગોલ્ડન પેલેસમાં આવ્યા છે એમના નિધન નિમિત્તે સત્યજીત બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે સાથે સાથે પિતાશ્રીના નિધન નિમિત્તે પાંચ હજાર ગાયોનું દાન કરવું એવો પણ એક સારો નિર્ણય સત્યજીતસિંહ તરફથી લેવાયો છે અને એની જાહેરાત કરવામાં આવી છે સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચિલ્લો ચાતર્યો છે ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે આવકારી છે તેમના અનોખા પ્રયાસને સલામ જીવન અને મૃત્યુ જેમ નિશ્ચિત છે તેમ આજરોજ રોજ ભવનગઢ ખાતે મારા મિત્ર સત્યજીતસિંહ કુંપાવત જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભ્રાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે ત્યાં આગળ મરણ થયું હોય તો એનું એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે